ભરૂચના વાગડા તાલુકાના ચાંચવેલ સામાન્ય બાબતે ચાર ઈસમો દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ત્રણ મહિલાઓ સહિત ચાર લોકોને ફટકારતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. બે દિવસ પહેલા બકરા બાબતની બોલાચાલીમાં ચાર ઈસમોએ ત્રણ મહિલા સહિત એક વ્યક્તિને માર માર્યાની ફરિયાદ વાગરા પોલીસ મથકમાં નોંધાઈ છે. ગત ગુરુવારની સાંજના સમયે ઘરકામ કરતી બે મહિલાઓને આરોપી નાવેદ ઇબ્રાહીમ પાનુ નામનો યુવક એક દિવસ અગાઉ બકરા બાબતની સામાન્ય બોલાચાલીમાં મામલે મહિલાઓને ગારો ભાંડી લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો, જેમાં એક મહિલાને હાથના અને બીજાને આંખના ભાગે ફટકા વાગતા ઈજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય એકને પણ ઈજા થઈ હતી. ચાંચવેલ ગામમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યો નાવીદ, નમીન, નોમાન અને ઇબ્રાહીમ નામના ઈસમોએ મહિલાઓ સાથે અભદ્ર વર્તન અને ભાષાનો ઉપયોગ કરી હુમલો કરતા ગામની ત્રણ મહિલા અને એક વ્યક્તિ સહિત ચાર લોકોને શરીરના વિવિધ ભાગે ઈજાઓ પહોંચી હતી. યાકુબ પટેલ, ZS TV, ભરૂચ. થઈ રહેલો છે મારા ઘરવાળા પર, મારી ઉપર. આ લોકો માનસિક ત્રાસ આપતા હતા મને ઘડી ઘડી, તો અમે જવા દીધું કે મોહલ્લામાં રહેવાનું છે, પણ મગજમારી કરે એવી રીતે અમે દળગુજર કરા કર્યા. આજે જીવ લેવલ હુમલો કરેલો છે આ લોકોએ, અને મને સપાટો કપડાં ધોવા બેઠી મને સપાટો મારેલો છે, અને મારા મિસ્તરને બી પણ મારેલો છે હાથમાં, અને મારી બેબીને ફેંકી દીધી, એને પણ પગમાં સપાટો મારેલો છે. બેબીને પગમાં પડી ગઈ, તો પગમાં સપાટા માર્યા, અને મારી બેન એના કામ સબ્જી લેવા મારી ઘરે આવેલી હતી, તો એને પૂછ્યું કે આ હું છું, તો એને પણ મારી લીધેલી છે. તમે પોલીસ ફરિયાદ કરેલી છે? પોલીસ ફરિયાદ વાગડા પોલીસ સ્ટેશનમાં. તમારે પોલીસ પાસે શું માંગ છે? પોલીસને તમારે શું માંગ છે? ન્યાય મળે. અમને પહેલેથી બચપણથી અમારી ઉપર આ ભાઈ ત્રાસ કરી રહેલો છે. લોકો આવી રીતે ત્રાસ કરે છે બચપણથી જ અમારી ઉપર ત્રાસ. આ ભાઈ આગળ પાછળ કોઈ છે નથી. મારા ઘરની અંદર મારો માણસ એકલો છે, અમે ખેત મજૂરી કરીને અમારું ગુજરાન ચલાવીએ છીએ. આ લોકો ખોટી રીતે આ વસ્તુ ચાંચવેલ ગામમાં જ હાલ તમારે બનેલી છે? ગાડી પાછળ બી લોકો.